અગ્નિકાંડ કેસમાં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાના વધુ એક કારસ્થાનનો ખુલાસો થયો છે. ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં મનસુખ સાગઠીયાએ પાપ પોકાર્યું છે. પોતાના બચાવમાં સાગઠીયાએ ખોટી મિનિટ્સ રજૂ કર્યાનો સ્વીકાર કર્યો. કેસની પૂછપરછ સમયે સાગઠીયાએ ખોટી મિનિટ્સ રજૂ કરી હતી. ખોટી મિનિટ્સ પર સમગ્ર સ્ટાફ પાસે બળજબરીથી સહી પણ કરાવી હતી. જવાબદાર અધિકારીઓ પાસે પણ સાગઠીયાએ સહી કરાવી હતી. પોતાની પૂછપરછ થવાને લઈને વોટ્સએપ ગ્રુપથી એટીપી રાજેશ મકવાણાને જાણ કરી હતી. વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે. ભાવેશ, ક્રાઇમબ્રાન્ચની તપાસમાં વધુ એક ખુલાસો, રાજકોટ અગ્નિકાંડ મામલે શું અપડેટ? ખાસ કરીને જિજ્ઞાસા, જે પ્રમાણે 27 લોકોના મોત થયા છે અગ્નિકાંડમાં, જે પ્રમાણે પોલીસો દ્વારા પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, એવામાં વધુ એક ફરિયાદ છે તે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા વિરુદ્ધ છે. તે ક્રાઇમબ્રાન્ચ દ્વારા નોંધવામાં આવી છે. જ્યારે ટીઆરપી ગેમ ઝોન માં જે અગ્નિકાંડ થયો હતો ત્યારે પૂછપરછ માટે 40 મિનિટસ નોટ જે છે તે એમડી સાગઠીયા દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેઓને જયારે પૂછપરછ માટે લઈને આવવામાં આવ્યા હતા ક્રાઇમબ્રાન્ચ ખાતે, ત્યારે તેમના હાથમાં આ નોટ્સ છે તે જોવા મળી હતી. મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ છે તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેમના અંડરમાં આવતા જે કર્મચારીઓ છે તેમની સહી લેવામાં આવી હતી. એટલે કે જે બળજબરીપૂર્વક તેમના કર્મચારીઓની સહી લેવામાં આવી હતી. આ મિનિટ બુકમાં તેઓ દ્વારા અને તેમના કર્મચારીઓ દ્વારા અલગ અલગ જે સાઇટ વિઝિટ છે તે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ખોટા દસ્તાવેજી પુરાવા છે તેઓ દ્વારા ક્રાઇમબ્રાન્ચમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે ક્રાઇમબ્રાન્ચ દ્વારા ગત મોડી રાત્રે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તો આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. એવામાં જે એમડી સાગઠીયાનું વધુ એક જે કારસ્થાન છે તે બહાર આવ્યું છે. તેમના દ્વારા બોગસ પુરાવા છે તે ઉભા કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે જે ટીપી શાખાની જે આખી જે જવાબદારી હોય છે તેનાથી બચવા માટે તેમના દ્વારા આ પ્રકારનું છે તે કૃત્ય આચરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મોડી રાત્રે હવે ક્રાઇમબ્રાન્ચે આ મામલે પણ અલગથી ફરિયાદ નોંધી છે. જી જિજ્ઞાસા, બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ.